वोहन बेटा, काका तमे तमे क्या रहे हो? बस हमणा ज तारा मम्मी ने केम छे? हवे काका आपने बाहर जाईने वात करी। सारू चाल काका। મમ્મી ની તબિયત બહુ જ ખરાબ છે, એમની હાલતમાં કોઈ સુધારો થતો નથી। અને હા, ડોક્ટરે તો એમ પણ કહી દીધું છે કે આપ માજી હવે બહુ દાડા નહીં કાટે। પણ બેટા, આવું તો ડોક્ટર 2 મહિનાથી કહે છે, નથી એની તબિયતમાં કોઈ સુધારો થતો કે નથી એનો જીવ જાતો। કાકા હું સાચું કહું ને, મારા મમ્મીનો જીવ મારા માટવાયો છે। મારા આછું લગ્ન નથી થયા ને, એટલે જેમનો જીવ મારા પર રહી ગયો છે, મને તો એવું લાગે છે કે એટલે જ પોતાનો દેહ છોડી નથી શકતા। તો પછી બેટા, હવે આનું કરવું શું? મને પણ એ જ નથી સમજાતો કાકા કે હવે આનું મારે કરવું શું। લગ્ન કોઈ નાની બાબત તો નથી ને કે મને તાત્કાલિક છોકરી મળી જાય કે તરત મારા લગ્ન થઈ જાય। આનો એક રસ્તો છે, તું એક કામ કર, તારી કોઈ એવી કોલેજ ફ્રેન્ડ છે કે જેની સાથે તારે સારી એવી દોસ્તી હોય તો એની સાથે તું થોડું નાટક કર। નાટક? શેનું નાટક કાકા? તો જો બેટા, સાંભળ, તારી કોઈ એવી કોલેજ ફ્રેન્ડ હોય ને તો એને તું થોડો સમય માટે તારી પત્ની બનાવીને અહીંયા લઈ આવ, અને તારી મમ્મીને કહે કે આ મારી પત્ની છે, એટલે તારી મમ્મીનો મોહ તારામાંથી છૂટી જશે અને એનો જીવ પણ છૂટી જશે બેટા। બોલને રોહન, શું કામ બોલાવી હતી મને? હિના, મારે તારી સાથે એક જરૂરી વાત કરવી છે, એટલે બોલાવી છે મેં તને અહીંયા। હા બોલને, શું વાત કરવી છે? હિના, તને તો ખબર જ છે ને, મારા મમ્મીની હાલત બહુ જ ક્રિટિકલ છે, અત્યારે મરણ પથારી પર પડ્યા છે, પણ એમનો જીવ નથી છૂટી રહ્યો। રીના, કેમ જીવ નથી છૂટી રહ્યો? એટલે હિના, મારા લગ્ન હજુ સુધી નથી રહ્યા ને, એટલે મારા મમ્મીનો જીવ મારા લગ્ન થાય ને એ ઈચ્છાની પાછળ અટવાયો છે। તો પછી આનો રસ્તો શું? આનો રસ્તો કાલે જ મને મારા કાકાએ બતાવ્યો છે કે તું કોઈ પણ તારી ફ્રેન્ડ કે કોઈ છોકરીને તારા ઘરે લગ્ન કરીને લઈ આવ, તેની સાથે લગ્ન કરી લીધા છે એવું તારા મમ્મીની સામે નાટક કર। પણ રોહન, તારા ઘરે બનાવટી પત્ની બનીને તારી સાથે આવશે કોણ? બસ એ જ તો મોટી મૂંઝવણ છે રીના, તું જ મને કંઈક આનો રસ્તો બતાવ। આ શહેરમાં મારી એક ફ્રેન્ડ છે આશા, લગ્ન પછી તરત જ એ વિધવા થઈ ગઈ હતી, હમણાં એકલી રહે છે। જો તું કહેતો હોય તો હું એની સાથે વાત કરું। હા તો તું એને પૂછ ને, જો એ થોડા દિવસ મારા ઘરે રહેવા આવતી હોય તો। ઠીક છે, હું આજે જ આશા સાથે વાત કરીશ અને સંજય તને ફોન પર જણાવી દઈશ। ઓકે રીના। સારું ચાલ, હવે હું નીકળું। ઓકે, બાય બાય એન્ડ થેન્ક યુ સો મચ રીના। અરે ઓલવેઝ।
ભાભી એ ભાભી સાંભળો આમ જુઓ તો ખરા આ તમારો રોહન વહુને લઈને આવ્યો છે જુઓ બેઠા થાવ રોહન તું વહુ લઈ આવ્યો હા મમ્મી હું લગ્ન કરીને તમારી વહુને લઈ આવ્યો તમે અમને આશીર્વાદ આપો અચ્છા સુખી થાવ બેટા બસ મમ્મી એની કઈ જરૂર નથી મમ્મી તમારી ઈચ્છા હતી ને કે મારા લગ્ન થઈ જાય જો હું લગ્ન કરીને આવી ગયો છું હા મમ્મી હવે તમને કોઈ જ ટેન્શન નથી જોજો તમે તમે હવે એકદમ સાજા થઈ જશો બેટા રોહન મને નથી લાગતું મને સારું થાય મને મારું મોત નજીક દેખાય અરે નહીં મમ્મી તમને કંઈ જ નહીં થાય હું છું ને તમારી સાથે તમે જોજો તમે એકદમ સાજા થઈ જશો અને હા તમને હવે કોઈ ટેન્શન નથી બેટા રોહન તું ચાલ મારી સાથે બાજુના રૂમમાં હા કાકા બેટા રોહન શું છે આ બધું અને આ છોકરી છે કોણ અરે કાકા છોકરી મારી ફ્રેન્ડ રીના છે ને એની જ ફ્રેન્ડ છે હું તો એને ઓળખતો પણ નથી આ રીના જ લઈને આવી છે નાટક કરવા હા કાકા તમે જ મને કહ્યું હતું ને એવી જ રીતે મેં કર્યું આ છોકરીની સાથે હું લગ્નનું નાટક કરી રહ્યો છું અને હા આ નાટક કરવાના મેં એને 50,000 રૂપિયા આપ્યા છે કાકા જ્યાં સુધી મારા મમ્મીનું મૃત્યુ નહીં થાય ને ત્યાં સુધી આ છોકરી મારી સાથે અહીંયા રહીને લગ્નનું નાટક જ કરશે બા લો ચા પી લો બેટા ટીપાય પર મૂકો હમણાં પી લો જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ આશા બેટા અહીંયા હા મમ્મી બેટા તારા આવ્યા પછી હું હાજી થઈ ગઈ મારા શરીરમાં એક નવું ચેતન આવ્યું નકર હું તો મરવા પડી હતી હા મમ્મી તમને હવે એકદમ સારું થઈ ગયું છે અને ડોક્ટરે પણ કહ્યું છે કે તમને હવે કોઈ જ પ્રોબ્લેમ નથી રોહન મારી સાથે આવો તો હા રોહન અહીંયા આવીને તો હું ફસાઈ ગઈ છું તમારા મમ્મી તો સાજા થઈ ગયા અરે તમે તો કહેતા હતા ને કે તમારા મમ્મી માન એક બે દિવસ જીવશે હું પણ એ જ મૂંઝવણમાં મૂંઝાયો છું કે હવે મારે શું કરવું જો હું મમ્મીને કહીશ કે તું મારી પત્ની નથી અને આપણે બંને આ લગ્ન માટે નાટક કરતા હતા તો કદાચ બની શકે કે મમ્મી હતાશ થઈ જશે અને ફરી પાછા બીમાર થઈ જશે તમારે છે ને જે કરવું હોય એ કરો પણ હું હવે આ ઘરમાં વધારે સમય રહી શકું એમ નથી જો આશા મને 2-3 દિવસ વિચારવાનો સમય તો આપ હું બધું ઠીક કરી દઈશ હાગા ખાગો પણ આશા
જય શ્રી કૃષ્ણ કાકા. જય શ્રી કૃષ્ણ બેટા, આવો બેસ. રોહન બેટા, તારા મમ્મીને હવે કેમ છે? કાકા, મારા મમ્મીની તબિયત એકદમ સારી છે અને હવે એકદમ ઠીક પર છે. તો બેટા, આ તો બહુ સારું કહેવાય કે તારા મમ્મી બેઠા થઈ ગયા, નહીતર એ તો મરણ પથારીએ પડ્યા હતા. પણ કાકા, હવે એક પ્રશ્ન ઊભો થયો છે. મારી નકલી બની આવેલી પત્નીને એના ઘરે જવાની ઉતાવળ થાય છે. હે ભગવાન, તો હવે તું શું કરીશ? કાકા, એ વાત તો મને પણ નથી સમજાતી કે હવે મારે કરવું શું. જો આશા મને છોડીને એના ઘરે જતી રહેશે ને, તો મારા મમ્મીને એ વાતની ખબર પડી જશે કે અમારા બંનેના નકલી લગ્ન થયા હતા, અમે બંને નાટક કરતા હતા. ને આ વાતની મારા મમ્મીના મગજ ઉપર બહુ જ ખરાબ અસર પડશે. બની શકે કે એ કદાચ ફરીથી બીમાર પડી જાય. આ તો મુશ્કેલી ઊભી થઈ. પણ બેટા, આ તું તો કહેતો હતો કે આશા એક વિધવા સ્ત્રી છે, તો એની સામે તું લગ્નનો પ્રસ્તાવ મૂક ને. પણ કાકા, આશા મારી વાત માનીને મારી સાથે લગ્ન કરવા તૈયાર થશે ખરી? પણ તું વાત તો મૂક. જો આશા તારી વાત માની લે, તો આશાને એક આશરો મળી જશે અને તારું ઘર બંધાઈ જશે. તમારી વાત તો સાચી છે કાકા, પણ આના માટે મારે પહેલા રીનાને વાત કરવી પડશે. કારણ કે રીના આશાની બેસ્ટ ફ્રેન્ડ છે, માટે જો રીના આશાને વાત કરશે ને, તો આ વાતનો વધારે ફરક પડશે. હા, તો પછી તું આજે જ રીનાને મળ અને એને વાત કર કે આશાને સમજાવી જુએ. હા કાકા, હું અત્યારે જ રીનાને મળવા જાઉં છું. મળીને એને બધી જ વાત સમજાવી દઉં છું કે આશાની સાથે બધી વાત કરી લે અને કન્ફર્મ કરી લે. ચાલો ત્યારે હું હવે નીકળું છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. હે ભગવાન, આ બધું આમ સુખરૂપ પાર પડી જાય ને તો સારું હો. રીના, રીના શું થયું? તે આશાની સાથે બધી વાત કરી લીધી, તે સમજાવી એને. હા રોહન, મેં આશા સાથે હમણાં જ વાત કરી, પણ એ તારી સાથે લગ્ન કરવાની ના પાડે છે. રીના, આ તું શું વાત કરે છે? તો પછી હવે હું શું કરીશ રીના? રોહન, હવે આપણી પાસે કોઈ જ રસ્તો નથી. એ કાલે જ તારું ઘર છોડીને જવાની વાત કરે છે. શું? આશા કાલે જ મારું ઘર છોડીને જવાની વાત કરે છે? પણ રીના, તું એને સમજાવ ને કે આટલી જલ્દી આવો નિર્ણય ન લે. રોહન, હવે કોઈ જ ફાયદો નથી. આશા તારું ઘર છોડીને જવા માંગે છે, તો પછી એ આજે જાય કે અઠવાડિયે પછી, એ જવાની તો છે જ ને. પણ રીના, તું એને સમજાવ તો ખરી કે મને વિચારવાનો થોડો તો સમય આપે. રોહન, તો શું વિચારીશ? જે થવાનું છે એ આજે નહીં તો કાલે થવાનું છે ને. મને તો હવે સમજ જ નથી પડતી કે મારે હવે શું કરવું ને આ બધું શું થઈ રહ્યું છે. મને લાગે છે કે વિધાતા તારી સાથે રમત રમી રહ્યા છે. રોહન, તારે આવનારી પરિસ્થિતિ માટે તૈયાર તો રહેવું જ પડશે. સારું, હવે હું જ કંઈક કરું છું. અરે આશા, તું જાય છે? હા, હવે હું મારા ઘરે જાઉં છું. આશા, તું આમ ચીડ ન કરને, બે ત્રણ દિવસ અહીંયા રોકાઈ જાને. અરે, તું મને થોડો વિચારવાનો તો સમય આપ. રોહન, બે દિવસમાં કંઈ નહીં થાય,
એટલે તમે મને રોકશો નહીં. અને આ તમારા કાકા છે ને, એમની સાથે મળીને તમારા મમ્મીને કંઈક સમજાવી દેજો. પ્લીઝ મને અહીંયાથી જવા દો. તમે મને ચોકશો નહીં, મને બધી વાતની ખબર છે. અરે મમ્મી, શું કઈ વાતની ખબર છે તમને? એ જ કે આશા તારી સાચી વહુ નથી, તમે બંને પતિ પત્ની હોવાનું નાટક કરી રહ્યા છો. આશા બેટા, હું તારી સામે મારા દીકરાની જીવનની ભીખ માંગુ છું. મારા દીકરા સાથે લગ્ન કરી લે. આશા, આશા, હું તને કર કરું છું બેટા, હું તારી પાસે ભીખ માંગું છું, એની પત્ની બની જા. મને ખબર છે આશા, તું વિધવા છો, તું નાની ઉંમરમાં વિધવા થઈ ગઈ છે. તારે પણ એક સહારાની જરૂર છે, તને પણ સહારો મળી જશે બેટા. મારા દીકરા સાથે લગ્ન કરી લે, લગ્ન કરી લે બેટા, લગ્ન કરી લે. એક માં તારી પાસે ભીખ માંગે છે બેટા. મમ્મી, હા હા, હું તમારા દીકરા સાથે લગ્ન કરીશ. શું આશા, તું ખરેખર મારા દીકરા સાથે લગ્ન કરીશ? હા મમ્મી, હું રોહન સાથે લગ્ન કરીશ.